એવો એક ટોપિક એટલે કે ગુજરાતના મહત્વના સ્થાપત્યો કે ભાઈ ગુજરાતની અંદર ઘણા બધા એવા સ્થાપત્યો આવેલા છે બરાબર તો એની અંદર આજે હું તમને માહિતી આપવાનો છું કે જે મહત્વના સ્થાપત્યો છે કે જે ભૂતકાળમાં કોઈને કોઈ પરીક્ષાની અંદર પૂછાઈ ગયા છે અને આગામી સમયગાળામાં કોઈને કોઈ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે તેમાં મસ્ત મજાના સ્થાપત્યોની આજના લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે જ્યાં સુધી લેક્ચર પૂરો ના થાય ત્યાં સુધી લેક્ચરને વિદ્યાર્થી મિત્રો તમારે સંપૂર્ણતઃ જોવાનો છે એવું લાગે તો એની નોટ્સ પણ તમે સાથે સાથે બનાવી શકો છો બીજું કે આજનો આપણો આજે સેશન રહેવાનો છે એ સેશન કેવો છે રેકોર્ડેડ સ્વરૂપે સેશન છે તો ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી લેક્ચર પૂરો ના થાય ત્યાં સુધી લેક્ચર છે એને જોવાનો છે ક્લિયર ચલો શરૂઆત કરીએ કે ભાઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલ સ્પેશિયલ જીકે ની જેમ લેક્ચર સિરીઝ ની અંદર આપણે આજે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને એની અંદર પણ એક મહત્વનો ટોપિક એટલે કે ગુજરાતના મહત્વના સ્થાપત્યો એની દોસ્તો આપણે ચર્ચા કરવાની છે ઓકે તો શરૂ છે મોરબીમાં બીજો મહત્વનો પ્રશ્ન એ થાય કે સાહેબ મણી મંદિર નું બાંધના બંધાવનાર શાસક કોણ છે તો મિત્રો ખાસ યાદ રાખજો વાઘજી ઠાકોર બીજા મિત્રો કહેવાય છે કે વાઘજી ઠાકોર બીજા કે જે મોરબી રજવાડાના રાજા છે અને એમણે પોતાના ધર્મપત્ની એટલે કે મણિબા એમની યાદમાં એક સરસ મજાનું બાંધકામ કરાયું એ બાંધકામ એટલે કે મણિ મંદિર છે ઓકે હવે આ મણિ મંદિરનું બાંધકામ થયું તો એને છે ને દોસ્તો એ સરખાવવામાં આવેલ છે તાજમહેલ સાથે કોની સાથે સરખાવવામાં આવેલ છે તાજમહેલ સાથે કે ભાઈ ગુજરાતનો તાજમહેલ છે એ કોને કહેવાય છે મણિમંદિરને કહેવાય છે શું કામ એની પાછળનું કારણ શું છે મિત્રો ખાસ યાદ રાખજો જેવી રીતે શાહજહાં પોતાની બેગમ મુમતાજની યાદમાં છે તાજમહેલનું નિર્માણ કાર્ય કરાવ્યું એવી જ રીતે ગુજરાતની અંદર જે મોરબી રજવાડાના જે રાજા હતા વાઘજી ઠાકોર બીજા એમણે પોતાના ધર્મપત્ની મણિબાની યાદમાં એક સરસ મજાના મણિમહેલનું મણિમંદિરનું નિર્માણ કાર્ય કરાવ્યું છે એટલા માટે આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ કે મણિમંદિર છે એને આપણે ગુજરાતનો તાજમહેલ કહીએ છીએ શું કહીએ છીએ દોસ્તો ગુજરાતનો

બરાબર જે મોરબી રાજ્યના રાજા હતા ઓકે હવે જેવી રીતે તાજમહેલ છે પ્રેમનું પ્રતિક છે તો એવી જ રીતે આપણું જે મણિમંદિર છે આ મણિમંદિર પણ વિદ્યાર્થી મિત્રો સૌરાષ્ટ્રની એક પ્રેમ કથાનું પ્રતિક જે છે એ માનવામાં આવે છે ક્લિયર આપણે યાદ રાખજો સાથે સાથે એ પણ ડેટા યાદ રાખવાનો છે કે જે મણિમંદિર છે એની અંદર ટોટલ 130 જેટલા રૂમ પણ આપણને જોવા મળે છે આ ઉપરાંત મણિમંદિરની અંદર છે અલગ અલગ પ્રકારના મંદિરો પણ આવેલા છે જેવી રીતે વાત કરીએ કે લક્ષ્મી નારાયણ મંદિર છે રાધા કૃષ્ણ મંદિર છે વગેરે જેવા ઘણા બધા મંદિરો પણ જે છે આગળ જોવા છે તો ખાસ તમારે યાદ કેટલું રાખવાનું છે કે મણિ મંદિર આવેલ છે ક્યાં અંદર નિર્માણ કાર્ય કરાવ્યું તો કે વાઘજી ઠાકોર બીજા એ મોરબી રાજ્યના રાજવી હતા ઓકે કોની યાદમાં એમના ધર્મપત્ની મણિબાની ની યાદમાં એને શેની ઉપમા આપવામાં આવેલી છે તો કે ગુજરાત નો તાજમહેલ શું કામ જેવી રીતે તાજમહેલ છે એ પ્રેમનું અને આસ્થાનું પ્રતિક છે

એક રાજવી કોણ છે તો કે મુલલાદ સોલંકી કે જેણે રુદ્ર મહાલીના બાંધકામની શરૂઆત કરાવેલી હતી અને સોલંકી વંશનો મૂળ સ્થાપક જેને ગણવામાં આવે છે એ છે મુલલાદ સોલંકી મુલલાદ સોલંકી દ્વારા છે એ સોલંકી વંશની સ્થાપના કરવામાં આવી અને સાથે સાથે એક બાંધકામની પણ એ શરૂઆત કરાવતા હોય છે અને બાંધકામ કયું છે તો મિત્રો ખાસ યાદ રાખજો રુદ્ર મહાલય છે તો પહેલો મુદ્દો યાદ રાખવાનો રુદ્ર મહાલી બાંધકામની શરૂઆત કોણે કરાવેલી

કે રુદ્રમહાલિ છે કઈ નદીના કિનારે આવેલ છે તો મિત્રો ખાસ યાદ રાખજો સરસ્વતી નદીના કિનારે કઈ નદીના કિનારે આવેલ છે સરસ્વતી નદીના કિનારે આવેલ છે ઓકે મેં તમને વાત કરી કે સિદ્ધરાજ જયસિંહ સોરી મુલાદ સોલંકી છે એણે બાંધકામની શરૂઆત કરાવી પણ મુલાદ સોલંકી જ્યારે સત્તા ઉપર હતા એ સમયગાળા દરમિયાન રુદ્રમહાલયનું બાંધકામ પૂર્ણ ન થયું ઓકે તો આ બાંધકામ પૂર્ણ કરાવનાર શાસક કોણ તો સોલંકી વંશનો જ પ્રતાપી અને યશસ્વી શાસક જેનું નામ છે સિદ્ધરાજ જયસિંહ આ સિદ્ધરાજ જયસિંહ રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ કરાવશે યાદ રાખો બાંધકામ પૂર્ણ કોણે કરાવ્યું તો કે સિદ્ધરાજ જયસિંહ કરાવેલું ઓકે તો બે મુદ્દા યાદ રાખવાના મેં તમને કીધું હતું બે શાસક તમારે રુદ્રમહાલય સાથે યાદ રાખવાના રુદ્ર મહાલય છે એના બાંધકામની શરૂઆત કોણે કરાવી મુલાદ સોલંકીએ બાંધકામની પૂર્ણાહુતિ કોણે કરાવી તો સિદ્ધરાજ જયસિંહ રુદ્ર મહાલય આવેલું છે ક્યાં તો કે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં અને કઈ નદીના કિનારે તો સરસ્વતી નદીના કિનારે

અત્યારે ભાંગેલી તૂટેલી અવસ્થામાં છે એની ભગ્ન અવસ્થાની અંદર અત્યારે તમને જોવા મળશે ઓકે તો એના અવશેષો આપણે જોઈએ ને એના આધારે આપણને ખબર પડે કે અહીંયા આગળ જે છે એ કે એક મંદિર આપણને હશે એવી માહિતી મળે છે ઓકે હવે આ મંદિર જે છે એ કેટલું તો કે ત્રણસો ફૂટ લાંબુ અને બસો ત્રીસ ફૂટ જેટલું પહોળું એક મંદિરનું સરસ મજાનું આંગણું છે અને મંદિરની અંદર વિદ્યાર્થી મિત્રો બે કે ત્રણ માળના મંદિર આપણને જોવા મળે છે એવી એક માહિતી અત્યારના અવશેષો ઉપરથી આપણને મળે એક સરસ મજાનું છે એ ત્રણસો ફૂટ લાંબુ અને બસો ફૂટ પહોળું જેટલું એક આંગણું એટલે કે એક વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર બે કે ત્રણ માળનું મંદિર છે એવી એક આપણને એના અવશેષો ઉપરથી માહિતીઓ પ્રાપ્ત થાય છે બરાબર આ બધો ડેટા કેવો હોય છે છોકરાઓ કે જે ઇતિહાસકારો હોય ઇતિહાસકારો હોય અથવા તો પુરાતત્ત્વ પુરાતત્વવિદો હોય એ બધાએ પોતે ત્યાં આગળ મુલાકાત લીધી હોય ત્યાં આગળ એનો સર્વે કરેલો હોય અને એના આધારે એ લોકો એની ઝાંખી એના વિચારોના આધારે પુસ્તકોની અંદર લખતા હોય છે તો આપણે વસ્તુને છે વિદ્યાર્થી મિત્રો માન્ય રાખવાની છે ઓકે સાથે સાથે વાત કરીએ તો આ મંદિરની એક્ઝેક્ટ સામે એટલે કે રુદ્રમહાલય જે છે એની એક્ઝેક્ટ સામે આપણને સભા મંડપ પણ જોવા મળતો શું જોવા મળતો સભા મંડપ પણ જોવા મળતો અને આ સભા મંડપ જે છે એ 50 ફૂટ જેટલો છે બરાબર ચોરસમાં 50 ફૂટ ચોરસની અંદર આપણને સભા મંડપ જે છે જોવા મળતો અને આની વ્યવસ્થા છે ને સ્તૂપ જેવી કરવામાં આવેલી મતલબ કે સ્તૂપમાં જેવી રીતે છે એ ચાર દરવાજાઓ હોય ચારે ચાર દિશાઓની અંદર એવી ચાર દરવાજાઓ વિદ્યાર્થી મિત્રો આપણને જે 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 છે છે એ આ આ સભા મંડપની અંદર અંદર એટલે કે મંડપ એની જોવા મળતા જેની ચારેય દિશામાં આપણને શું જોવા મળતા દરવાજા છે વિદ્યાર્થી મિત્રો જોવા મળતા હતા ઓકે હવે તમે સાંભળેલું હશે કે સોમનાથ મંદિર હોય મોઢેરાનું સૂર્ય મંદિર હોય આ ઉપરાંત પાટણની અંદર આવેલો રુદ્ર મહાલય હોય

વંશ કરેનો તો આ ડેટા પણ ખાસ આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો છે ઓકે એના પછી આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ શું કીધું છે સહસલિંગ તળાવ જે છે બરાબર એના પછી આપણે જોઈએ તો સહસલિંગ તળાવ ઓકે રુદ્રમહાલયની આપણે વાત પૂરી કરી કે રુદ્ર મહાલય છે એ પાટણના સિદ્ધપુરમાં આવેલ સરસ્વતી નદીના કિનારે બાંધકામની શરૂઆત છે મૂળનાથ સોલંકીએ કરાવેલી પૂર્ણાહુતિ છે એ

એક સરસ મજાના બાંધકામની શરૂઆત કરવામાં આવે છે અને એવું કહેવાય છે કે દુર્લભ રાજ સરોવરનું નિર્માણ કાર્ય કયા નામ તરીકે ઓળખાય છે મિત્રો ખાસ યાદ રાખજો દુર્લભ સરોવર કયા નામ તરીકે ઓળખાય છે દુર્લભ સરોવર તરીકે ઓળખાય છે ઓકે જેનું નિર્માણ કાર્ય કોને કરાવ્યું હતું તો નિર્માણ કાર્ય કરાવેલું હતું દુર્લભ કોણે કરાવેલું હતું દુર્લભ કરાવેલું હતું

એવા હેતુથી એક તળાવનું એક સ્થાપત્યનું નિર્માણ કરવાનું વિચાર્યું એટલા માટે આ તળાવનું નામ શું રાખવામાં આવ્યું છે દુર્લભ સરોવર શું રાખવામાં આવ્યું છે દુર્લભ સરોવર રાખવામાં આવ્યું છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા મે લખ્યું છે કે સહસ્લિંગ તળાવ જે છે એનું નિર્માણ કરીએ કોણે કરાવ્યું તો કે દુર્લભ રાય કરાવેલું છે ઓકે પ્રશ્ન થાય સબ તો એને સહસ્લિંગ તળાવ જે છે એવું નામ ક્યારે રાખેલું તો મિત્રો ખાસ યાદ રાખો આજ વંશના એક શાસક એટલે કે જેનું નામ છે સિદ્ધરાજ જયસિંહ શું છે સિદ્ધરાજ જયસિંહ આ સિદ્ધરાજ જયસિંહ શું કરાવતા હોય છે તો કે આ જે દુર્લભ સરોવર છે એ દુર્લભ સરોવર નો જીર્ણોદ્ધાર કરાવતા હોય છે દુર્લભ સરોવર નું જીર્ણોદ્ધાર કોણ કરાવે છે તો કે સિદ્ધરાજ જયસિંહ કરાવે છે ઓકે જીર્ણોદ્ધાર તો કરાવે છે પણ સાથે સાથે એક હજાર આઠ જેવા શિવાલયો આ મંદિરના ફરતે રાખે છે એક હજાર આઠ જેટલા શિવાલયો આ જે તળાવ છે તળાવના ફરતે રાખતા હોય છે એટલા માટે

સૌથી વધારે શ્રેષ્ઠ હોય કે જેમાં ખરેખર ટેકનોલોજીનો ઉપયોગ કરેલો હોય અને બધા કરતાં સૌથી વધારે સૌંદર્ય ઉભું કરતો હોય એવું કોઈ તળાવ હોય ને વિદ્યાર્થી મિત્રો તો એ સહસલિંગ તળાવ છે ટૂંકમાં કહીએ ને કે સિદ્ધરાજ જયસિંહ પોતાના શાસનકાળ દરમિયાન જેટલા પણ તળાવો સરોવરો બંધાવ્યા એ બધામાં વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ જોઈએ એની સૌંદર્યતાના આધારે જોઈએ તો આપણને આ જે સહસલિંગ તળાવ છે બધા કરતાં ચડિયાતું જોવા મળે છે બધા કરતાં ચડિયાતું આપણને જોવા મળે છે

એક જૈન મુનિ છે કે જેનું નામ છે હેમચંદ્રાચાર્ય જૈન મુનિ છે કે જેનું નામ છે હેમચંદ્રાચાર્ય એમના દ્વારા એક ગ્રંથ લખવામાં આવ્યો છે છે નામ છે વિદ્યાર્થી મિત્રો દ્રયાશ્રય બરાબર હેમચંદ્રાચાર્ય લખાયેલો દ્રયાશ્રય નામનો ગ્રંથ છે એ ગ્રંથની અંદર પણ આપણને સહસલિંગ તળાવની માહિતી મળે છે ક્યાંય લખ્યું છે તળાવનું વર્ણન આપણને ક્યાંથી મળે છે દ્રયાશ્રય મળે છે કે જે હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલો છે એમાંથી આપણને જે છે ખાસ જોવા મળે છે ઓકે બીજી મહત્વની વસ્તુ એ છે કે એવું કહેવાય છે કે સિદ્ધપુર એટલે કે પાટણ જિલ્લો જે છે ને એ પાટણ જિલ્લામાંથી પસાર થતી નદી સરસ્વતી નદી છે ઓકે હવે આ જે રુદ્ર મહાલય છે આ રુદ્ર મહાલયમાં વિદ્યાર્થી મિત્રો સરસ્વતી નદીનું પાણી જે છે એ અંદર આવતું હોવાથી એવું કહેવામાં આવે છે કે તળાવમાં કુદરતી રીતે સફાઈ થઈ શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી હતી બરાબર કે ભાઈ નદીનું પાણી છે આ તળાવની અંદર આવે તો તળાવ જે છે એની સાફ સફાઈ કરવી હોય તો કોઈ વ્યક્તિની નો જરૂર પડતી એની રચના જેવી રીતે કરવામાં આવી છે એની ગોઠવણ એની વ્યવસ્થા જેવી રીતે કરવામાં આવી છે કે જેના કારણે આ તળાવ છે ઓટોમેટિકલી વ્યવસ્થિત કુદરતી રીતે જે છે પોતે સાફ જે છે થઈ જતું તો એવી એક વ્યવસ્થા પણ આની અંદર રાખવામાં આવી છે એટલા માટે આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ કે સિદ્ધરાજ જયસિંહ પોતાના સમયગાળામાં નિર્માણ બધામાં સર્વશ્રેષ્ઠ હોય તળાવ એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ છે દેલવાડાના દેરા આમ તો જોઈએ ને દોસ્તો તો દેલવાડાના દેરા છે ગુજરાત સ્થાપત્ય ના કહેવાય છતાં પણ મેં આની અંદર કવર કર્યું છે એની પાછળનું કારણ તમને કહું કે ગુજરાતના ઇતિહાસની અંદર ત્રણ મહત્વના રાજપૂત શાસકોએ શાસન કર્યું એક છે ચાવડા વંશ બીજો સોલંકી વંશ અને ત્રીજો વાઘેલા વંશ એની અંદર પાટણની ગાદી ઉપર જ્યારે વાઘેલા વંશ હતો બરાબર વાઘેલા વંશ જે હતો બરાબર એ વાઘેલા વંશની અંદર એક શાસક થઈ ગયા વીરધવલ બરાબર કોણ હતા વીરધવલ ઓકે હવે આ વીરધવલના એક મંત્રી હતા જેનું નામ છે વસ્તુપાલ અને તેજપાલ આ બંને ભાઈઓ હતા વસ્તુપાલ અને તેજપાલ બરાબર જૈન ધર્મ સાથે સંકળાયેલા આ બંને વ્યક્તિઓ હતા કે જે વીર ધવલના શું હતા મંત્રીઓ હતા ઓકે એમના દ્વારા આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં માઉન્ટ આબુ ઉપર જે છે સરસ મજાના દેલવાડાના દેરાનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું છે ક્લિયર તો યાદ રાખજો માઉન્ટ આબુ પર એટલે કે રાજસ્થાન રાજ્યમાં કઈ જગ્યાએ રાજસ્થાન રાજ્યમાં ઓકે હવે ગુજરાતના શાસક છે એટલા માટે આપણા સ્થાપત્યને ખાસ ધ્યાને લેશું કે ગુજરાતના જે શાસક છે એ શાસકના મંત્રીઓ દ્વારા છે એ એટલે કે વસ્તુપાલ અને તેજપાલ દ્વારા દેલવાડાના દેરાનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું ઓકે હવે દેલવાડાના દેરાનું નિર્માણ કરીએ ક્યારે કરવામાં આવ્યું તો અગિયારમી સદીમાં કરવામાં આવેલું છે બરાબર દેલવાડાના દેરાનું નિર્માણ કરીએ અગિયારમી સદીમાં કરવામાં આવ્યું છે તો એને બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો ખાસ યાદ રાખજો એને લોણ વસહી નામથી ઓળખવામાં આવે છે એનું કારણ છે વસ્તુપાલ તેજપાલ અને એનો એક નાનો ભાઈ હતો લૂણ બરાબર તો લૂણપાળ જે છે એને અવસાન થતું હોય છે એટલે એમની યાદમાં ખાસ કરીને આ બંને ભાઈઓ દ્વારા છે એ ખાસ કરીને દેલવાડાના દેરાનું નિર્માણ કાર્ય કરવામાં આવતું હોય છે અને એની અંદર પણ ખાસ કરીને લૂણ વસહી બરાબર એના નામ ઉપરથી સરસ મજાનું દેરાસરનું નિર્માણ કાર્ય કરવામાં આવતું હોય છે પોતાના નાના ભાઈ લૂણની યાદમાં ઓકે તો આપણે ઓથેન્ટિક સોર્સની અંદર આ માહિતી પણ પ્રાપ્ત થાય છે સાથે સાથે યાદ રાખો કે અહીંયા આગળ દેરાણી જેઠાણીના ગોખ પણ આવેલા છે તો લલિતા દેવી અને વિદ્યાર્થી મિત્રો અનુપમા દેવી એક છે લલિતા દેવી અને બીજા છે અનુપમા દેવી ઓકે આ બંનેની યાદમાં દેરાણી જેઠાણીના ના ગોખ જે છે વિદ્યાર્થી મિત્રો એ પણ ત્યાં આગળ આપણને જોવા મળે છે ઓકે હવે આજે જે દેલવાડાના દેરા છે એને બિરુદ આપવામાં આવ્યું છે તો દેલવાડાના દેરાને કયું બિરુદ આપવામાં આવ્યું છે તો દોસ્તો ખાસ યાદ રાખવાનું છે કે એને આરસ પહાડ પર કોતરાવેલી કવિતા આવું બિરુદ આપવામાં આવ્યું છે ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખજો બરાબર કે દેલવાડાના દેરાને છે કયું બિરુદ આપવામાં આવ્યું છે તો આરસ પહાડ પર કોતરાવેલી કવિતા

જિલ્લામાં અડાલજ ખાતે છે અડાલતની વાવ આવેલી છે અડાલત ની વાવ નું નિર્માણ કાર્ય ક્યાં વર્ષે થયેલું તો મિત્રો ખાસ યાદ રાખજો ચૌદસો ને વર્ષમાં થયેલું ઓકે આ અડાલજ ની વાવનું નિર્માણ કાર્ય કોણ કરાવે છે રૂડાબાઈ કરાવે છે કોની યાદમાં તો કે એમના પતિ વીર ની યાદમાં કરાવે છે ઓકે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે અથવા તો એવું વિધાન પૂછાય કે અડલજની વાવ છે પાંચ માળની વાવ છે વિધાન સાચું ખોટું 100% સાચું થાય મિત્રો ખાસ યાદ રાખજો અડાલજની વાવ કેટલા માળની વાવ છે તો યાદ રાખવાનું છે 5 માળની વાવ છે ઓકે વાવના જનરલી દોસ્તો ચાર પ્રકાર પડે નંદા બંદરા જયા અને બીજિયા તો અડાલજની વાવ છે કેવા પ્રકારની વાવ છે તો ખાસ યાદ રાખો જયા પ્રકારની વાવ છે કયા પ્રકારની વાવ છે તો કે જયા પ્રકારની વાવ છે કયા પ્રકારની વાવ છે તો કે જયા પ્રકારની વાવ છે બરાબર જેની એક લંબાઈ પણ આપણને આપી છે યાદ નથી રાખવાની કે પંચોતેર ત્રણ મીટર જેટલી એની લંબાઈ છે ઓકે બીજો પ્રશ્ન એ પૂછે કે અડાલજની વાવ છે એ કઈ શૈલીની અંદર બનેલી છે તો મિત્રો ખાસ યાદ રાખજો ઇન્ડો ઇસ્લામિક શૈલી સ્થાપત્ય શૈલી કઈ આવશે ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્ય શૈલીમાં આ વાવ જે છે બનાવવામાં આવેલી છે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે અડાલજની વાવ છે કોના સમયગાળાનું સ્થાપત્ય છે ચૌદસોને નવ્વાણું સમયગાળો એટલે ગુજરાતની અંદર સ્વતંત્ર સલ્તનતનું શાસન હતું તો એ સમયગાળા દરમિયાન શાસક કોણ હતા તો કે મોહમ્મદ બેગડો હતો ઓકે

તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે વલભી વિદ્યાપીઠ કયા જિલ્લાની અંદર આવશે તો કે ભાવનગર જિલ્લામાં આવશે મિત્રો ભાવનગર જિલ્લાની અંદર વલ્બીપુર તાલુકો જિલ્લો કયો આવશે ભાવનગર અને તાલુકો કયો આવશે વિદ્યાર્થી મિત્રો વલભીપુર આવશે ઓકે ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો તમને વલભી વિદ્યાપીઠ છે જોવા મળશે આ નું નિર્માણ કરીએ છે એ કયા વંશ દરમિયાન થયું છે તો મિત્રો ખાસ યાદ રાખજો મૈત્રક વંશ દરમિયાન થયું છે મૈત્રક વંશની અંદર સેનાપતિ નામનો જે શાસક છે આમ તો ગુપ્ત સામ્રાજ્યનો સેનાપતિ હતો પણ જ્યારે ગુપ્ત સામ્રાજ્યના જે છેલ્લા શાસકો છે ને એ બધા નિર્બળ સાબિત થયા અને સેનાપતિઓ જે છે એ પોતે અલગ સ્વતંત્ર થવા લઈ ગયા અને પોતાનું એક અલગથી રાજ્ય વ્યવસ્થા ઊભી કરવા લાગ્યા તો એની અંદર દોસ્તો વાત કરીએ આપણે તો મેત્રક વસ્તુ એક સેનાપતિ હતો જેનું નામ હતું સેનાપતિ ભટ્ટાર કે જે સોરી ગુપ્ત વસ્તુ જે સેનાપતિ હતો જેનું નામ હતું સેનાપતિ ભટ્ટાર આ ભટ્ટાર છે ગુપ્ત સામ્રાજ્યમાંથી અલગ થઈને પોતાનું એક મસ્ત મજાનું નવું એક સામ્રાજ્ય ઊભું કરે છે અને મૈત્રક વંશની સ્થાપના કરતો હોય છે ઓકે આ સેનાપતિ ભટ્ટાર પછી એમનો દીકરો આવે છે દર્શન પ્રથમ અને ધર્સેન પ્રથમ દ્વારા છે આ વલભી વિદ્યાપીઠ નું નિર્માણ કાર્ય થતું હોય છે તો વલભી વિદ્યાપીઠ નું એ વિદ્યાપીઠ નું નિર્માણ કાર્ય વિદ્યાર્થી મિત્રો થતું હોય છે બરાબર અને સાથે સાથે આ વલભી વિદ્યાપીઠ ના વિકાસ નો મુખ્ય શ્રેય જે છે મેત્રક શાસકોને જાય છે કે મેત્રક શાસકો જે છે એને વલભી વિદ્યાપીઠના વિકાસમાં ઘણું એવું યોગદાન જે છે વિદ્યાર્થી મિત્રો સાતમી સદીના સમયગાળા દરમિયાન આપેલું છે ઓકે આ ઉપરાંત હિનિયાન બૌદ્ધ સંપ્રદાયનું મહત્વનું કેન્દ્ર પણ જે છે વલ્લભી વિદ્યાપીઠને ગણવામાં આવે છે બૌદ્ધ વિદ્વાનો છે સ્થિરમતી અને ગુણમતી આ બંને અહીં આચાર્ય પણ હતા આ ઉપરાંત એક બીજી મહત્વની વસ્તુ કે આપણા ભારતની અંદર ધાર્મિક બાબતોને લઈને ધાર્મિક બાબતોનો અભ્યાસ કરવા માટે ઘણા બધા વિદેશી યાત્રીઓ ભારતની અંદર આવ્યા એની અંદર એક વિદેશી યાત્રા છે ચીની વિદેશી યાત્રા કે જેનું યાત્રી કે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો હ્યુ સાંગ ચીની યાત્રી હતો હ્યુ સાંગ એ જયારે આપણી વલ્બી વિદ્યાપીઠ ની મુલાકાત લેવા આવે છે ને ત્યારે વલ્બી વિદ્યાપીઠ ત્યારે વલ્બીમાં છે વિદ્યાર્થી મિત્રો શાસન હોય છે મૈત્રકોનું અને મૈત્રક વશ શાસક કે જેનું નામ છે ધ્રુવસેન બીજો આ ધ્રુવસેન બીજો જે છે પોતે સત્તા ઉપર હોય છે બરાબર અને એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે સમયગાળો તો ઈસવીસન છસો ને ચાલીસ નો ત્યારે હ્યુએન સાંગ છે વલ્બી વિદ્યાપીઠની મુલાકાત લે છે એ સમયગાળામાં મૈત્રક વંશનું શાસન હતું અને શાસક હતો એ સમયગાળામાં ધ્રુવસેન બીજો અને આ ધ્રુવસેન બીજો છે એ જમાઈ કોનો હોય છે તો કે હર્ષવર્ધનનો હર્ષવર્ધનનો જમાઈ હોય છે ધ્રુવસેન બીજો એનું પોતાનું શાસન હોય છે ઓકે હવે જૈન ધર્મની અંદર અને બૌદ્ધ ધર્મની અંદર છે ખાસ કરીને એની સભાઓનું મહત્વ વિશેષ છે એની અંદર મિત્રો વાત કરું તો જૈન ધર્મ સાથે બે સભાઓ યોજાયેલી છે

એ વલભીમાં કરવામાં આવ્યું હતું જેની આપણે વાત કરીએ છીએ અધ્યક્ષ હતા દેવાધીક્ષો શ્રવણ અને રાજા કોણ હતા કે ધ્રુવસેન પ્રથમ હતા ઓકે તો એના સમયગાળામાં છે એ ખાસ નિર્માણ કાર્ય કરવામાં આવેલું હતું તો આ વસ્તુ પણ ખાસ તમારે સાથે સાથે છે યાદ રાખવાની છે ઓકે બીજી મહત્વની વસ્તુ કે બીજી જૈન સંગીતિ જે છે એની થોડીક ડેફ્થમાં આપણે ચર્ચા કરી લઈએ બરાબર કે બીજી જૈન સંગીતિ જે છે એનું આયોજન છે કરવામાં આવ્યું હતું ઈસવીસન પાંચસો ને બારમાં ઓકે વલ્લભીમાં કરવામાં આવ્યું હતું આપણા ગુજરાતમાં રાજા એ સમયગાળા દરમિયાન અધ્યક્ષ બીજી સંગતિ છે એની વિશેષતા શું છે તો મિત્રો ખાસ યાદ રાખો જૈન ધર્મ ગ્રંથો લિપિબદ્ધ કરાયા હતા અને આગમોની રચના થઈ હતી આ બંને કાર્યો જે છે એ ખાસ ક્યાં કરવામાં આવ્યા હતા બીજી સંગતી અંતર્ગત કરવામાં આવેલા હતા

આવવાનું રહેશે ક્લિયર બીજું કે ગણિત અને રીઝનિંગ માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક મસ્ત મજાનો છે એ સ્પેશિયલ બેચનું આપણે આયોજન કરી રહ્યા છીએ બરાબર ગણિત અને રીઝનિંગ માટે સ્પેશિયલી ગણિત અને રીઝનિંગ માટે કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એ બધા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ છે ઓફલાઈન બેચ છે રાજકોટ ખાતે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ શેના માટે તો કે ગણિત અને રીઝનિંગ માટે મિત્રો ત્રેવીસ સાત બે મંગળવાર સવારે સાડા થી એક વાગ્યાનો

એનું બાંધકામ જે છે એ કોના દ્વારા કરવામાં આવ્યું તો એવું કહેવાય છે કે મોહમ્મદ બેગડાના અંતપુરના રાણી કે જેનું નામ છે શ્રી હરીર કોણ છે આમના દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું હતું ઓકે વર્ષ કયું વિદ્યાર્થી મિત્રો ચૌદસો ને પંચ્યાસી નું ઘણી બધી બુક્સ ની અંદર ચૌદસો ચોર્યાસી પણ આપેલું છે પણ આપણે ચૌદસો ને પંચ્યાસી ઓથેન્ટિક યાદ રાખીશું ઓકે હવે આ બાંધકામ છે શ્રી હરીરે કરાવેલું છે એવી માહિતી આપણને ક્યાંથી મળે છે તો આ દાદા હરિની વાવ જે છે એ વાવમાં એક સરસ મજાનો શિલાલેખ લખેલો છે અને એ શિલાલેખની ભાષા છે ફારસી ભાષા બરાબર એ ફારસી ભાષાની અંદર જે શિલાલેખ છે ને એની અંદર માહિતી મળે છે કે આનું નિર્માણ કરીએ ચૌદસો પંચ્યાસીમાં બાઈશ્રી હરિર દ્વારા કરવામાં આવ્યું હતું આ વાવ જે છે કેટલા માળની વાવ છે તો કે પાંચ માળની વાવ છે કેટલા માળની વાવ છે પાંચ માળની વાવ છે ઓકે આ વાવનું નિર્માણ કાર્ય કોના સમયગાળામાં થયું હતું તો એ પણ યાદ રાખો કે મોહમ્મદ બેગડાના સમયગાળામાં થયું તો ઓકે તો વાવની અંદર વાત કરીએ તો વાવ જ્યારે બનતી હતી એ સમયગાળા દરમિયાન એની સુંદરતા જોવો એની કોતરણી જોવો એ બધી વસ્તુ જોતા છે ને ખર્ચ બહુ થયો તો બરાબર કારીગરો તો જોઈને ભાઈ આટલું બધું બાંધકામ કરાવવું હોય આ બધે કાર્યક્રમ કરવા હોય એવા બરાબર તો એની અંદર સૌથી વધારે ખર્ચ પણ આપણને થયેલો જોવા મળે છે એવું કહેવાય છે કે સમયગાળા દરમિયાન બાંધકામ દરમિયાન ત્રણ લાખ ઓગણત્રીસ હજાર મહમુદી સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મતલબ કે આટલો ખર્ચ થયેલો હતો એટલે એપ્રોક્સિમેટલી તમે તો ત્રણ લાખ થી વધારે આટલો ખર્ચ ત્યાં આગળ જોવા મળેલો છે કે લાખ જેટલો ખર્ચ જે છે એ વાવ બનતી હતી ત્યારે આપણને જોવા મળેલો છે ઓકે એના બાંધકામની વાત કરું તો અષ્ટકોણીય બાંધણી વાળો કુવો છે સર્પાકાર નિશાળી પાણીની સપાટી સુધી જાય છે એટલે કે નીચે જવા માટે છે એ સર્પાકાર વ્યવસ્થા આપણને જોવા મળે છે ઓકે એ ઉપરાંત વાત કરીએ તો ઋતુ મુજબ પાણીના સ્તરમાં થતા ફેરફાર માટે પૂરતી ઊંડી ખોદવામાં આવી છે બરાબર આ વાવ જે છે ને એને ઊંડી ખોદવામાં આવી છે કે એવું બની શકે ચોમાસાની ઋતુ આવે વધારે વધારે વરસાદ આવે પાણી ભરાય તો પણ એની વ્યવસ્થા થઈ જતી અને ઇનકેસ છે એ ઓછો વરસાદ પીડો બરાબર છતાં પણ એની અંદર પાણી ખૂટતું નહીં એટલે કે વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી હતી કે ઋતુ મુજબ એમાં કઈ ફેરફાર કરવો ને તો ફેરફાર થઈ શકે એ રીતની જે છે એ ખાસ એને ઊંડી ખોદવામાં આવેલી હતી

મિત્રો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી તો જ્યારે અસહકારનું આંદોલન ચાલુ હતું એ સમયગાળા દરમિયાન એટલે તમને એ સમયગાળો પર્ટીક્યુલર ખબર હોવો જોઈએ ઓગણીસો વીસ થી બાવીસ નો વર્ષ હતું ઓકે તો યાદ રાખો સૌથી પહેલો મુદ્દો કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના છે ક્યારે કરવામાં આવી તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો અઢાર ઓક્ટોબર ઓગણીસો ને વીસ ના રોજ ઓકે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યાં કરવામાં આવી તો કે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ના સ્થાપક કોણ છે ગાંધીજી ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના બંગલામાં કરવામાં આવી તો આ એનું સૂત્ર છે ગુજરાત વિદ્યાપીઠ ને ડિમડા યુનિવર્સિટી નો દરજ્જો ક્યારે મળ્યો પરીક્ષામાં પૂછાઈ ગયો પ્રશ્ન યાદ રાખજો ડિમડા યુનિવર્સિટી નો દરજ્જો એમને મળેલો છે ઓગણીસો ને વર્તમાન કુલપતિ કોણ છે તો વર્તમાન કુલપતિ છે હર્ષદ એ પટેલ કોણ છે હર્ષદ એ પટેલ જો તમને સરસ મજાનો ગુજરાત વિદ્યાપીઠ નો ઇમેજ પણ મેં લઈને આપેલો છે ગેટ નો ઇમેજ છે ખાસ યાદ રાખજો ચાલો આ ઉપરાંત ખાસ બધાને જણાવી દઉં કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો છે એ કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય કોઈ પણ પરીક્ષા હોય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ચાહે તમે જીપીએસસી ક્લાસ વન ટુ ની પ્રિપેરેશન કરતા હોય એસટીઆઈ કરતા હોય કરતા હોય પીઆઈ ની કરતા હોય પીએસઆઈ કોન્સ્ટેબલ ની કરતા હોય તલાટી ની કરતા હોય જુનિયર ક્લાસ ની કરતા હોય કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય એમના માટે જીકે છે ખૂબ જ ઉપયોગી છે તો જનરલ નોલેજ માટે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા માટે એક પુસ્તક આઈસી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જીકેની ની જમવા માટે તો આ પુસ્તકનો તમારે વિદ્યાર્થી મિત્રો લાભ લેવાનો છે આ પુસ્તકમાં ત્રીસ જેટલા વિષયો છે મોટા ભાગનો ડેટા આની અંદર છે એ ચાર્ટ સ્વરૂપે કોષ્ટક સ્વરૂપે આપેલો છે કે જેથી વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે યાદ રહી જાય કન્ટેન્ટની ડેફ્ટ પણ નિષ્ણાંત ફેકલ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે તો કલરફુલ સરસ મજાનું પુસ્તક છે આ પુસ્તક ને તમારે પરચેસ કરવું હોય ને દોસ્તો તો તમે આ વેબસાઇટ ઉપર આ પુસ્તક જે છે પરચેસ કરી શકો છો પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે બરાબર પચાસ ટકા અત્યારે એમાં ડિસ્કાઉન્ટ છે નવું એડિશન છે તો દોસ્તો ખાસ આનો લાભ લેજો કોઈને ઓનલાઈન નથી લેવું અમારે બુક સ્ટોરે જઈને છે એ પરચેસ કરવું છે તો પણ તમે કરી શકો છો તમામ અગ્રગણ્ય બુક સ્ટોર ઉપર તમને આનો લાભ મળશે ઓકે બીજું કે જે વિદ્યાર્થી મિત્રો છે એ ગણિત અને રીઝનિંગ આ ગણિત અને માં તકલીફો અનુભવે છે ને એવા વિદ્યાર્થી મિત્રો માટે આઈસી દ્વારા એક ફ્રી મેગા લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે ઓકે તો આ મેગા લેક્ચર છે એ વીસ સાત બે હજાર ચોવીસ શનિવાર સમય સવારે સાડા થી એક વાગ્યા સુધીનો રહેશે મેગા લેક્ચર છે જે તદ્દન ફ્રીમાં છે સંપૂર્ણ ફ્રીમાં છે રાજકોટ ખાતે ઓફલાઈન છે તો આ મેગા લેક્ચરનો તમારે લાભ લેવો હોય તો ખાસ તમારે ફ્રીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને રજીસ્ટ્રેશન માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધી છે તો દોસ્તો ખાસ તમારે લાભ લેવાનો છે ક્લિયર તો આજનો સેશન છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ ફરીથી પાછા આપણે કોઈ નવા સેશનની અંદર મળીશું ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ